नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ विषय गुजराती काव्य पांच मेहनतनी मौसम। तो दरेक विद्यार्थी पाठ्यपुस्तक में पेज नंबर 25 काव्य पांच मेहनतनी मौसम जेना कवि छे नाथालाल दवे, तेमनो जन्म 3/6/1912 अने तेमनो मृत्यु 25/12/1993 में थयो। मेहनतनी मौसम नो साहित्य प्रकार से प्रकृति गीत छे। नाथालाल भाणजी दवेनो जन्म अमरेली जिल्लाना भोवा गाममां थयो हतो। शिक्षण क्षेत्रे शिक्षक आचार्य तेमज शिक्षणाधिकारी तरीके तेमणे पोतानी सेवाओ आपी हती। कालिंदी, जानवी, अनुराग, पियाबीन एमना नोंधपात्र काव्य संग्रहो छे। नर्म मर्म અને કટાક્ષ જનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે। રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેઢાળો પરનું માધુર્ય એમની કવિતાનો વિશેષ છે। કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે। વરસાદ પછી કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે। વરસાદ સારો થાય અને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય છે એ પ્રકૃતિ ગીત છે। મહેનતની મોસમ એમાં કવિએ પાકને લણવાની ઋતુ સાથે બંધ બેસતું આ કાવ્ય લખેલું છે। તો આપણે આ કાવ્ય છે એ શબ્દસ સમજીએ। સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે ભાઈ મોસમમાં આવી મહેનતની। સોના વરણી તેનો અર્થ થાય, સોના વરણીનો અર્થ થાય સોના જેવા રંગવાળી। સોનાવરણીનો અર્થ શું થાય તો કે સોના જેવા રંગવાળી, સોનેરી। સીમ, સીમનો અર્થ થાય ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન। સીમ એટલે ખેતર કે ગામની હદ અથવા તો તે ભાગની જમીન। મેહુલીએ કીધી મહેર, મેહુલીઓ એટલે કે વરસાદ, અને મહેર, મહેર એટલે કૃપા, મહેરબાની। ભાઈ મોસમ આવી મહેનતની, મોસમ એટલે કે ઋતુ, મોસમનો અર્થ શું થાય ઋતુ। શું કહે છે કવિ કે ચારે બાજુ વરસાદ છે, વરસે છે, વરસાદે મહેર કરી છે, મહેરબાની કરી છે, તેથી આખી સીમ કેવી લાગે છે તો કે સોના જેવા રંગવાળી બની ગઈ છે। સોના જેવા રંગવાળી શા માટે બની છે તો કે વરસાદના મહેરબાનીથી, વરસાદની મહેરથી ચારે બાજુએથી આખી સીમ છે એ સોના જેવા રંગવાળી થઈ ગઈ છે। મહેનત કરવાની મોસમ આવી છે, મહેનત કરવાની એટલે કે લણવાની ઋતુ આવી છે। પ્રથમ 3 પંક્તિમાં કવિ શું કહે છે કે સોનાવરણી સીમ બની, એટલે કે સોના જેવા રંગવાળી આખી સીમ બની ગઈ છે, થઈ ગઈ છે। મેહુલીએ કીધી મહેર રે, અને વરસાદે મહેર કરી છે, તેની કૃપા છે એ વરસાવી છે। ભાઈ મોસમ આવી મહેનતની, કે ભાઈ મહેનત કરવાની લણવાની ઋતુ આવી ગઈ છે। નદીઓના જલ નીતર્યા લોકોમાં લીલા લહેર રે ભાઈ, નદીઓના જલ નીતર્યા, નદીઓ બહુવચન શબ્દ છે, નદીઓ નીતર્યા એટલે કે ચોખ્ખા થયા, કે નવું પાણી આવવાથી, વરસાદ આવવાથી નદીમાં નવું પાણી આવ્યું છે, એ પાણી કેવું છે ચોખ્ખું, કે નીતર્યા એટલે કે ચોખ્ખા થયા છે, નદીના પાણી કેવા થયા છે ચોખ્ખા। લોકોમાં લીલા લહેર રે, લોકો છે તેમાં નવો આનંદ જોવા મળે છે, સુખ જોવા મળે છે, કે ભાઈ મોસમ આવી મહેનતની, કે આ બે પંક્તિમાં કવિ શું કહે છે કે નદીના પાણી ચોખ્ખા થયા છે, નદીઓના જલ નીતર્યા, જલ એટલે કે પાણી, કે નદીઓના પાણી છે એ ચોખ્ખા થયા છે, તેથી લોકોમાં આનંદ છવાઈ ગયો છે,
લોકો લીલાલેર કરી રહ્યા છે ભાઈ, મહેનત કરવાની મોસમ એટલે કે લણવાની ઋતુ આવી છે. આ પંક્તિઓમાં કવિ કહે છે કે સોનાવરણી સીમ બની ત્યાંથી લઈને લોકોમાં લીલા લહેર છે એમાં કવિ સમજાવે છે કે ચારે બાજુ વરસાદે મહેર કરી છે, તેની કૃપા વરસાવી છે, તેથી આખી સીમ કેવી થઈ ગઈ છે તો કે સોના જેવા રંગવાળી બની ગઈ છે. અને આમ જે મોસમ છે એ તો મહેનત કરવાની એટલે કે લણવાની ઋતુ આવી ગઈ છે. વરસાદ વરસવાથી નદીઓમાં પાણી છે એ ચોખ્ખા બની ગયા છે અને લોકોમાં આનંદ છે એ છવાઈ ગયો છે કે હે ભાઈ, મહેનત કરવાની મોસમ લણવાની ઋતુ આવી ગઈ છે. ત્યાર પછી પેજ નંબર 26 પર લીલો કંચન બાજરોની ઉજળો દૂધ કપાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની. લીલો કંચન બાજરો, લીલો કંચન એટલે કે અહીં એકદમ લીલો અથવા તો સોના જેવો મૂલ્યવાન, અહીં તેનો અર્થ શું થશે, એકદમ લીલો અથવા તો સોના જેવો મૂલ્યવાન. ને ઉજળો દૂધ કપાસ રે, અહીં કવિ કહે છે કે ખેતરોમાં સોના જેવો મૂલ્યવાન તાજો બાજરો છે એ લહેરાઈ રહ્યો છે અને કપાસ તો કેવો દેખાઈ રહ્યો છે, તો કે ઉજળો દૂધ જેવો, સફેદ દૂધ જેવો દેખાઈ રહ્યો છે ભાઈ. મહેનત કરવાની મોસમ લણવાની ઋતુ આવી છે. લીલો કંચન બાજરોની ઉજળો દૂધ કપાસમાં કવિ કહે છે કે ખેતરોમાં સોના જેવો મૂલ્યવાન તાજો બાજરો લહેરાય છે અને કપાસ છે એ દૂધ જેવો ઉજળો છે ભાઈ, મહેનત કરવાની મોસમ લણવાની ઋતુ આવી છે. ત્યાર પછી કહે છે જુવાર લોથે લુમે ઝૂમે ને હૈયામાં ઉલ્લાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની. જુવાર લોથે લુમે ઝૂમે, લોથ એટલે કે જુવારનું કણસલું, લોથનો અર્થ અહીં શું થશે, જુવારનું કણસલું. લુમે ઝૂમે એટલે કે લૂમો છે એ ઝૂમી રહી છે, લહેરાઈ રહી છે. ને હૈયામાં એટલે કે હૃદયમાં ઉલ્લાસ, ઉલ્લાસનો અર્થ શું થશે, ઉલ્લાસ, ઉલ્લાસનો અર્થ અહીં થશે ઉલ્લાસ. અહીં કવિ કહે છે કે જુવાર ભરેલા કણસલા લુમખાભેર ઝૂમી રહ્યા છે. જુવાર છે કેવા છે, તો કે કણસલાભેર છે, કણસલાથી ભરેલા જુવાર છે એ લુમખાભેર ઝૂમી રહ્યા છે. ખેડૂતોના હૈયામાં ઉલ્લાસ ભર્યો છે, ઉલ્લાસ ભર્યો છે ભાઈ, મહેનત કરવાની મોસમ એટલે કે લણવાની ઋતુ આવી ગઈ છે. ઉપર ઉજળા આભમાં કુંજળિયુંના કિલોલ રે, કુંજળિયું એટલે કે એક પક્ષી, કુંજળીનું બહુવચન છે કુંજળિયું, કુંજળી એટલે કે એક પક્ષી, કિલોલ એટલે કે આનંદ કરી રહ્યા છે. અહીં કવિ કહે છે કે ખેતર છે, એક ખેતરની ઉપર આકાશ છે એ કેવું દેખાઈ રહ્યું છે, તો કે ઉજળું અને સ્વચ્છ, વરસાદ વરસી ગયા પછી આકાશ છે એ એકદમ ઉજળું છે, સ્વચ્છ બની ગયું છે. એમાં કુંજ પંખીઓ છે, કુંજળીઓ છે એ કિલોલ કરે છે ભાઈ, મહેનત કરવાની મોસમ લણવાની મોસમ છે, લણવાની ઋતુ છે એ આવી ગઈ છે. ઉપર ઉજળા આભમાં, આભ એટલે આકાશ, શું કહે છે કે ખેતરની ઉપર આકાશ છે અને આકાશ છે એ કેવું છે, સ્વચ્છ બની ગયું છે, ઉજળું બની ગયું છે, વરસાદ વરસવાથી આકાશ છે એકદમ ચોખ્ખું થઈ ગયું છે, ઉજળું બની ગયું છે, અને એમાં કુંજ પક્ષીઓ છે, કુંજળીઓ છે એ કિલોલ કરી રહ્યા છે ભાઈ, મહેનત કરવાની મોસમ છે, લણવાની ઋતુ આવી ગઈ છે. વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલોડ રે, વાયરો એટલે કે પવન, મોલ એટલે પાક, હિલોડ એટલે કે ઝૂલવું, ડોલવું, હિલોડનો અર્થ શું થાય, ઝૂલવું, ડોલવું. અહીં કવિ શું કહે છે કે મીઠા મધુર પવન વાય છે અને એમાં પાક છે હિલોડાલે છે, એવો ઠંડો મીઠો મધુર પવન વાઈ રહ્યો છે અને એમાં પાક છે, મોલ છે એ હિલોડા લઈ રહ્યો છે ભાઈ, મહેનત કરવાની મોસમ છે એ આવી ગઈ છે, લણવાની ઋતુ આવી ગઈ છે. લિયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાધરે,
लियो एटले के लो। पछेड़ीनो अर्थ अहीं थशे पाक बांधवा माटे वपरातुं चादर जेवुं जाडुं कपड़ुं। अहीं पछेड़ीनो अर्थ शुं थशे तो के पाक बांधवा माटे वपरातुं चादर जेवुं जाडुं कपड़ुं। दातरडा एटले के पाक लणवानुं ओजार, पाक कापवानुं ओजार। आज सीम करे छे साद, साद एटले के हाकल करे छे, अवाज करे छे, बोलावी रह्या छे। सीम छे, खेतर छे, ए बोलावी रह्यु छे। शुं कहे छे के पाक लणवा माटे दातरडा लई लियो अने साथे पाक बांधवा माटे पछेड़ी पण लई लियो। सीम आजे बोलावी रही छे भाई मेहनत करवानी, लणवानी ऋतु आवी छे। खेडूतोमां उत्साह छे, उमंग छे, एटले शुं कहे छे के पाक लणवा माटे दातरडा लई लियो, पाक बांधवा माटे पछेड़ी पण लई लियो अने आजे तो सीम छे ई आપણને બોલાવી રહી છે, ચાલો મહેનત કરવાની મોસમ આવી છે, લણવાની ઋતુ આવી છે। રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે। રંગે સંગે એટલે કે આનંદ કરતા કરતા દરેક સાથમાં, રંગે સંગે એટલે આનંદ કિલોલ કરતા, મલક, મલકનો અર્થ થાય પ્રદેશ, મલક એટલે પ્રદેશ, આબાદ એટલે કે સમૃદ્ધ, કે દરેક લોકો સાથે કામ કરીને, આનંદથી કામ કરીને આપણો આ પ્રદેશ છે એ સમૃદ્ધ થાય। શું કહે છે કે સૌ સાથે મળીને ઉમંગ ઉત્સાહથી આનંદથી મહેનત કરીએ જેથી આપણો મલક છે, આપણો પ્રદેશ છે એ આબાદ થાય, સમૃદ્ધ થાય। ભાઈ મહેનત કરવાની મોસમ, લણવાની ઋતુ આવી છે। લીપી ગુપી ખડા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે। લીપી ગુપી એટલે કે ગાર અને માટીથી લીપીને, ગાર અને માટીથી લીપીને ખડા કરો। ખડાનો અર્થ અહીં થશે કણસલા ગુંદીને કે ઝૂંડીને અનાજ છૂટું પાડવાની જગા। કણસલા ઝૂડીને અથવા તો ગુંદીને અનાજને છૂટું પાડવાની જે જગ્યા છે તે। ધાન એટલે અનાજ। અહીં શું કહે છે કે લીપી ગુપીને ખડા તૈયાર કરો એટલે કે ત્યાં ખેતરમાં પાકેલું અનાજ છે એ ઢગલે ઢગલા ધાન લાવો। અરે ભાઈ મહેનત કરવાની મોસમ, લણવાની ઋતુ આવી ગઈ છે। રડનારો તે માનવીને દેનારો ભગવાન રે। રડનારો એટલે કે કમાનારો, જે કમાય છે તે દેનારો એટલે કે આપનારો, જે આપી રહ્યો છે તે। શું કહે છે કે મહેનત કરી રડનારો માણસ છે, કમાનારો માણસ છે અને દેનારો છે એ ભગવાન છે, ઈશ્વર છે। હે ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે, લણવાની ઋતુ આવી છે। આ કાવ્યમાં કવિએ અલગ અલગ રીતે વરસાદની ઋતુમાં કેવું વાતાવરણ હોય, લોકોમાં કેવો ઉત્સાહ હોય, ખેડૂતોમાં કેવો ઉત્સાહ હોય એ અહીં જોવા મળે છે। શું કહે છે કે ચારે બાજુએ વરસાદે મહેર કરી છે તેથી આખી સીમ છે એ સોના જેવી લાગી રહી છે, સોના જેવા રંગવાળી થઈ ગઈ છે। પછી નદીઓના પાણી છે, વરસાદ આવવાથી નવું પાણી આવેલું છે એટલે એકદમ પાણી કેવું છે, ચોખ્ખા થઈ ગયા છે, લોકોમાં આનંદ છવાઈ ગયો છે અને ખેતરોમાં મૂલ્યવાન, સોના જેવો મૂલ્યવાન બાજરો થઈ રહ્યો છે, કપાસ છે એકદમ ઉજળો થઈ ગયો છે, જુવાર તો છે એ ઝૂમી રહી છે, કણસલા ભેર, લુમખા ભેર ઝૂમી રહ્યા છે અને લોકો ખેડૂતના હૈયામાં ઉલ્લાસ ભર્યો છે, આનંદ છવાઈ ગયો છે। ખેતર છે, ખેતર ઉપર ઉજળું સ્વચ્છ આકાશ છે અને એમાં કુંજળીઓ કિલોલ કરી રહ્યા છે, પવન છે એ મધુર વાય છે, એમાં પાક હિલોળે લે છે। પાક લણવા માટે કહે છે કે તમે દાતરડા અને પછેડીને લઈને આવો, આજે તો સીમ આપણને બોલાવી રહી છે, આપણે સૌ સાથે મળીને ઉમંગ ઉત્સાહથી જો મહેનત કરીએ તો આપણો આ પ્રદેશ છે, આપણો જે આ મલક છે એ સમૃદ્ધ થાય। લીપી ગુપીને ખડા તૈયાર કરો એટલે કે જ્યાં પાકેલું અનાજ લઈ આવવાનું છે, જ્યાં અનાજ છૂટું પાડવાનું છે તે જગ્યાએ લઈ આવો અને મહેનત
ની મોસમ આવી છે, લણવાની ઋતુ આવી છે, મહેનત કરીને કમાનારો માણસ છે અને આપનારો ભગવાન છે, મહેનત કરવાની મોસમ છે એ આવી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ કાવ્ય છે એ પૂરું થાય છે. ત્યાર પછી શબ્દ સમજૂતી આપેલી છે અને હવે આવે છે અભ્યાસ. તો અભ્યાસમાં વિકલ્પ છે એમાં આપેલું છે કે કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે. તો અહીં જવાબ શું આવશે કે કવિએ કઈ મોસમને મહેનતની મોસમ કહી છે? તો અહીં જવાબ આવશે ક, લણવાની. વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે? તો કે સોના વરણી. ખ જવાબ આવશે. તમારે અહીંયા પેન્સિલથી લખવાનું. કિલોલ કોણ કરે છે? તો કે કુંજળીઓ. ઘ જવાબ આવશે. એટલે પહેલામાં ક, બીજામાં ખ અને ત્રીજામાં ઘ જવાબ આવશે. ત્યાર પછી છે એક એક વાક્યમાં ઉત્તર આપો કે મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ જણાવો. તો નાથાલાલ દવે એ કાવ્યના કવિનું નામ છે. લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે? તો કે વરસાદની મહેર થયા પછી પાક છે એ સોળે કળાએ ખીલ્યો છે. એ લહેરાતો પાક જોઈને લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે. સીમ કોને સાદ કરે છે? તો કે સીમ છે એ ખેડૂતોને સાદ કરે છે. સીમમાં શું શું લઈ જવા કહ્યું છે? તો કે સીમમાં દાતરડા અને અનાજ બાંધવા માટેની પછેડીને લઈ જવા કહ્યું છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય. તે હવે આપણે ભાગ બેમાં જોશું. અહીં સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.